माँ सरस्वती शिशुकुल शाला परिवार आपनું हार्दिक स्वागत करे छे। चलो विद्यार्थी मित्रों, गया ऑनलाइन वीडियो ની અંદર આપણે શું શીખ્યા હતા? હા, મમ વિદ્યાલય અમારી નિશાળ વિશે આપણે શીખ્યા હતા। એની અંદર રાજીવ અને અનિલનો આપણે વાતચીત પણ જોઈ કે રાજીવ અનિલને એના સ્કૂલની જાણકારી આપતો હતો અને પરિચય કરાવતો હતો। સ્વાધ્યાયના પ્રશ્નો જોયા, ખાલી જગ્યાઓ જોઈ, ખરા ખોટા જોયા, બરાબર। તો આજે આપણે શું શીખવાના છીએ? હા, આજે આપણે એક નવો એકમ શીખવાના છે। જો તમને અહીંયા ચિત્ર દેખાઈ રહ્યું છે, શેનું ચિત્ર છે? હા, ભારત માતાનું ચિત્ર છે। કેવો ઝંડો લઈને સરસ ઉભા રહ્યા છે ને? હા, તો એને જ એવા છે, એને જ લગતા આપણે આજે એક વિષય એટલે કે ગીત જોવાનું છે। શું નામ છે એનું? ભવતુ ભારતમ, એટલે કે ભારત દેશ થાઓ। તો એ ગીત આપણે પહેલા તો હું ગઈ અને બધાએ જોડે જોડે ગાવાનું છે। તો ચલો જોઈએ, ભવતુ ભારતમ નામ શું છે? હા, તો આ પાઠની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે કે આની અંદર આપણને ભારત માતાનું અભિવાદન કરવામાં આવ્યું છે। તો એના દ્વારા એક સુંદર ગીત આપણને અહીંયા રજૂ કરવામાં આવ્યું છે। તો આ ગીતમાં આપણને શું કહેવામાં આવે છે કે ભારત દેશ વધુ પ્રગતિશીલ બને એવી કામના કરવામાં આવે છે। જો ભારત દેશ થાવ એટલે કે ભારત દેશ વધુ પ્રગતિશીલ બને એની આપણને કામના કરવામાં આવી છે। તો પહેલા તો હું કાવ્યનું ધ્યાન કરીશ, બરાબર। ચલો, ભારતમ ભારતમ ભવતુ ભારતમ, ભારતમ ભારતમ ભવતુ ભારતમ, શક્તિ સમૃતમ યુક્તિ સમૃતમ, શક્તિ સમૃતમ યુક્તિ સમૃતમ, શક્તિ યુક્તિ સમૃતમ ભવતુ ભારતમ, શક્તિ યુક્તિ સમૃતમ ભવતુ ભારતમ, શાસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ, શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ, શસ્ત્રતા શાસ્ત્રધારકમ ભવતુ ભારતમ, શસ્ત્ર શાસ્ત્રધારકમ ભવતુ ભારતમ, ભારતમ ભારતમ ભવતુ ભારતમ, ભારતમ ભારતમ ભવતુ ભારતમ, રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ, રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ, રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ ભારતમ, રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ ભારતમ, ભારતમ ભારતમ ભવતુ ભારતમ, કર્મનિષ્ઠકમ ધર્મનિષ્ઠકમ, કર્મનિષ્ઠકમ ધર્મનિષ્ઠકમ, કર્મ ધર્મનિષ્ઠકમ ભવતુ ભારતમ, કર્મ ધર્મનિષ્ઠકમ ભવતુ ભારતમ, ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ, ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ, ભક્તિ મુક્તિ સાધકમ ભવતુ ભારતમ, ભક્તિ મુક્તિ સાધકમ ભવતુ ભારતમ, ભારતમ ભારતમ ભવતુ ભારતમ। ચલો મિત્રો, જોઈ ને તમે અહીંયા, હા, કે ભારત ભારત દેશ થાવ એટલે કે ભારતની આપણને અહીંયા ભારત દેશમાં શું શું છે એની આપણને વાત અહીંયા કરવામાં આવી છે આ કાવ્યની અંદર। હવે આપણે આ કાવ્યની અંદર જે અમુક શબ્દો છે એનો આપણે અર્થ જોઈશું અને ફરી એનું અનુવાદ જોઈશું। જો મિત્રો, અહીંયા તમને ભારત માતાનો ફોટો દેખાય છે ને? હા, એટલે ભવતુ ભારતમ એટલે કે ભારત દેશ થાઓ। ચલો હવે અહીંયા આ તરફ જુઓ, આપણે જે કાવ્યનું ગાન કર્યું છે એ શ્લોક છે, ભારતમ ભારતમ ભવતુ ભારતમ, શક્તિ સમૃતમ યુક્તિ સમૃતમ, શક્તિ યુક્તિ સમૃતમ ભવતુ ભારતમ। તો જુઓ મિત્રો, અહીંયા ભારતમ ભારતમ શબ્દનો અર્થ શું થશે? ભારત દેશ। શું અર્થ થશે? ભારત દેશ। શક્તિ સમૃતમ એટલે પોતાની તેમજ અન્યની રક્ષા માટે, શક્તિથી ભરપૂર શક્તિથી સજ્જ
शक्ति समृतम एटले के पोतानी तेमज अन्यनी रक्षा माटे शक्ति थी समृद्ध शक्ति थी सज पछी युक्ति समृतम एटले के स्वविकास साधवा माटे स्वविकास साधवा माटे प्रयुक्ति थी युक्त पछी शक्ति युक्ति समृतम भवतु भारतम भवतु भारतम एटले के भारत देश थाओ शक्ति युक्ति समृतम एटले के शक्ति अने युक्ति थी संपन्न समृतम नो अर्थ थसे संपन्न भवतु एटले के थाओ तो अहींया आपणे शुं कह्युं छे भारत देश सदा प्रगति ने पंथे आगळ वधतो रहे एवी शुभकामना अहीं व्यक्त थई छे तो जो मित्र अहीं एनो अनुवाद शुं थशे भारत देश भारतम एटले के भारत देश शक्ति थी भरपूर भारत देश स्वविकास साधवा माटे युक्ति वाळो बनो एवी ज रीते आम भारत देश शक्ति अने युक्ति थी संपन्न बनो बराबर छे शक्ति अने युक्ति थी संपन्न बनो एवं आपने आ श्लोकनी अंदर अनुवाद करवामां आव्यो छे जो अहीं तमने सैनिकोनुं चित्र पण आप्युं छे जे भारत देशने सलामी आपी रह्या छे जो अहीं शस्त्रधारकम भवतु भारतम तो मित्रों अहीं जो तमने अंदर देखाय छे ने शस्त्रधारकम अहीं एक राजा नो फोटो अपने देखाई रह्यो छे शस्त्र एटले के औजारो आजे आपणे अस्त्र धारण करनारो शस्त्रधारकम एटले के अद्यतन शस्त्र धारण करनारो जे आपणने लड़ाईमां राजाओ पहेलाना जमानामां जता હતા તલવાર હોય તીર કામખા હોય બરાબર એને આપણે અધ્યતન શસ્ત્ર કહીએ છીએ કે ભારત દેશ શસ્ત્ર અને અસ્ત્રોને ધારણ કરનારો છે શસ્ત્રધારકમ એટલે કે શું થશે એનો અર્થ ધર્મશાસ્ત્રને ધારણ કરનારો એટલે કે વિજ્ઞાનને ધારણ કરનારો વૈજ્ઞાનિક બરાબર છે શસ્ત્ર અને શાસ્ત્રમાં અધિકાર વાળો શસ્ત્રશાસ્ત્ર ધારકમ એટલે કે શસ્ત્ર અને શાસ્ત્રની અંદર અધિકાર વાળો તો જો મિત્રો અહીંયા એનું અનુવાદ કેવી રીતે થશે કે ભારત દેશ શસ્ત્રો અને અસ્ત્રોને ધારણ કરનારો છે શસ્ત્રો અને અસ્ત્રોને ધારણ કરનારો વિજ્ઞાનની શક્તિને ધારણ કરનારો બનો આમ ભારત શસ્ત્ર અને શાસ્ત્રમાં અધિકાર વાળો બનો એવું અહીંયા આપણને આ શ્લોકની અંદર દેખાઈ રહ્યું છે ચલો મિત્ર આપણે બે પંક્તિઓ જોઈ બરાબર પહેલા તો આખું આપણે કાર્ય જ જોયું પણ આપણે બે પંક્તિઓના શબ્દના અર્થ સમજ્યા અને એનો અનુવાદ પણ જોયો તો આપણે ફરી એવા શબ્દો જોઈ લઈશું જો જોઈ લો અહીંયા ભારતમ એટલે શું થશે એનો અર્થ ભારત દેશ શક્તિ સમૃતમ એટલે કે શક્તિથી ભરપૂર શક્તિથી સજ્જ એવો દેશ છે આપણો શક્તિથી ભરપૂર છે શક્તિથી સજ્જ છે ભવતુ એટલે કે થાઓ ભવતુ ભારતમ ભવતુ એટલે કે થાઓ ભારતમ એટલે કે ભારત દેશ થાઓ શસ્ત્રધારકમ એટલે કે શસ્ત્રો અને અસ્ત્રોને ધારણ કરનારા પહેલાના જમાનામાં રાજા મહારાજાઓ જે તલવાર તીર કામખા બધું રાખતા હતા ને એટલે એ ધારણ કરનાર શસ્ત્રો અને અસ્ત્રોને ધારણ કરનાર શાસ્ત્રધારકમ એટલે કે ધર્મશાસ્ત્રને ધારણ કરનારો અને વિજ્ઞાનને ધારણ કરનારો વૈજ્ઞાનિક એટલે એનો અર્થ શાસ્ત્રધારકમ એનો અર્થ થશે ધર્મશાસ્ત્રને ધારણ કરનારો અને વિજ્ઞાનને ધારણ કરનારો કે વૈજ્ઞાનિક તકનીકો વાપરીને આપણો દેશ કેટલો આગળ વધી રહ્યો છે એ પણ આપણને અહીંયા જણાઈ આવે છે આ કાર્યની અંદર શસ્ત્રશાસ્ત્રધારકમ એટલે કે શસ્ત્ર અને શાસ્ત્રમાં અધિકાર વાળો કે આપણા દેશને બધા જ અધિકારો મળે છે શસ્ત્ર અને
અને શાસ્ત્રમાં અધિકાર વાળો આપણો દેશ છે। તો જો મિત્રો જે આપણે બે પંક્તિ શીખ્યા બરાબર એ શબ્દના અર્થ પણ જોયા અનુવાદ પણ જોયો બરાબર અને ગીતનું ગાન પણ કર્યું મને આશા છે કે આની અંદર બધું તમને બરાબર ખબર પડી ગઈ હશે અને જો તમને ના ખબર પડે શબ્દની અંદર શબ્દાર્થના શબ્દોના અર્થની અંદર તમારે ફરીવાર વિડિયો એ જોવાનો રહેશે। હવે જે આગળની પંક્તિઓ બાકી રહી છે શબ્દના અર્થ બાકી રહ્યા છે એ આપણે આગળના વિડિયોમાં જોઈશું। થેન્ક યુ।